नमस्कार विद्यार्थी मित्रों, हवे आ वीडियो मा आपणे नाना दर्पण मुख वाला अंतर्गोल अरीसानी सामे वस्तुनु स्थान, प्रतिबिंबनु स्थान, प्रकार अने परिमाण एटले के वस्तुने आपणे कई जग्या उपर मूकीए तो ए जे प्रतिबिंब छे ए केवुं मळे छे अने केवा कदनु मळे छे एना विशे जोईशुं। विद्यार्थी मित्रों, अहीं आपणे वस्तुने अनंत अंतरे जोई सकीए छे। जो ए वस्तु अहीं ए बी तरीके दर्शावी छे, अनंत अंतरे जो ए वस्तु मूकीए तो एनुं प्रतिबिंब आपणने मुख्य केन्द्र एफ उपर मळे छे। मित्रों, जे प्रतिबिंब मळे छे ए वास्तविक छे अने उलटू जोवा मळे छे। वास्तविक एटले पड़दा उपर झीली शकाय छे अने उलटू छे। एनु परिमाण एटले के एनु जे कद छे ए जे मुख्य वस्तु जे छे एना करता खूब नानू एटले के बिंदुवत जोवा मळे छे, जेने आपणे स्पष्ट जोई शकता। विद्यार्थी मित्रों, हवे आपणे वस्तुने अनंत अंतरे थी हवे एने वक्रता केन्द्र जे सी छे त्यांथी थोड़े दूर राखीए तो ए जे प्रतिबिंब मळे छे एटले के वस्तु जे ए बी छे ए वस्तुनु प्रतिबिंब ए डेस बी डेस आपणने एफ अने सी एटले के मुख्य केन्द्र एफ अने वक्रता केन्द्र सी नी वच्चे मळे छे। एनो जे प्रकार छे ए प्रकार वास्तविक अने उलटू छे अने एनु जे कद छे ए वस्तु करता नानू जोवा मळे छे। जो वस्तुने वक्रता केन्द्र सी उपर मूकवामां आवे એટલે કે અહીં વસ્તુ આપણે જોઈ શકીએ છીએ એ બી, તો એનું જે પ્રતિબિંબ છે એ પ્રતિબિંબ આપણને એ જ વક્રતા કેન્દ્ર સી ઉપર એ ડેસ બી ડેસ સ્વરૂપે મળે છે। એ પણ વાસ્તવિક અને ઉલટું જોવા મળે છે તથા એનું જે કદ છે એ જેટલું વસ્તુનું ઊંચાઈ છે માપ છે એટલો જ માપનું એટલા જ પરિમાણનું અહીં આપણને એ પ્રતિબિંબ જોવા મળે છે। મિત્રો, એ જે વસ્તુ છે એને વક્રતા કેન્દ્ર સી અને મુખ્ય કેન્દ્ર જે છે એફ એ બેની વચ્ચે મૂકવામાં આવે, અહીં એ વસ્તુને આપણે અહીં એ બી તરીકે દર્શાવી છે, તો એનું જે પ્રતિબિંબ છે એ વક્રતા કેન્દ્ર સીથી દૂર અહીં એ ડેસ બી ડેસ સ્વરૂપે મળે છે। એ પ્રતિબિંબ પણ વાસ્તવિક અને ઉલટું મળે છે, પરંતુ એનું જે પરિમાણ છે એનું જે કદ છે એ આપણને વસ્તુ કરતાં મોટું મળે છે, જેને વિવર્ધિત છે એમ કહી શકાય। વિદ્યાર્થી મિત્રો, જો આપણે વસ્તુને એફ ઉપર મૂકીએ અહીં એને એ બી તરીકે દર્શાવ્યું છે તો એનું પ્રતિબિંબ આપણને અનંત અંતરે મળે છે। મિત્રો, એ પ્રતિબિંબ ભલે અનંત અંતરે છે પરંતુ વાસ્તવિક અને ઉલટું છે, પરંતુ વસ્તુ કરતાં ખૂબ જ મોટું છે, જેને આપણે વિવર્ધિત કહી શકીએ છીએ। જો વસ્તુને ધ્રુવ પી અને મુખ્ય કેન્દ્ર એફ ની વચ્ચે મૂકવામાં આવે, અહીં મિત્રો એફ અને પી ની વચ્ચે વસ્તુને આપણે એ બી તરીકે દર્શાવી છે, એટલે કે પી અને એફ ની વચ્ચે જો આ વસ્તુને મૂકવામાં આવે તો આ વસ્તુનું પ્રતિબિંબ અરીસાની પાછળના ભાગમાં મળે છે। મિત્રો, અરીસાની પાછળના ભાગમાં હોવાથી એ પ્રતિબિંબ આભાસી છે, ચપટું છે। મિત્રો, આભાસી છે એટલે એને આપણે પડદા પર કાગળ પર ઝીલી શકતા નથી, પરંતુ એનું જે પરિમાણ છે એ વસ્તુ કરતાં મોટું જોવા મળે છે। વિદ્યાર્થી મિત્રો, આપણે અંતર્ગોળ અરીસા માટે જોયું કે વસ્તુને આપણે કયા સ્થાન પર મૂકીએ તો આપણને કેવું પ્રતિબિંબ મળે છે। મિત્રો, એવી જ રીતે નાના દર્પણમુખ વાળા બહિર્ગોળ જે અરીસા છે એની સામે પણ વસ્તુને આપણે અનંત અંતરે મૂકીએ તો આપણને કેવા પ્રકારની કિરણાકૃતિ મળે છે તે આપણે જોઈએ। વિદ્યાર્થી મિત્રો, અહીં આપણે હવે આ બહિર્ગોળ અરીસો જોઈ શકીએ છીએ, જેની બહારની જે સપાટી છે એ પરાવર્તક છે। અહીં બહિર્ગોળ અરીસા તરીકે આપણે એમએનને લીધો છે। વિદ્યાર્થી મિત્રો, અહીં આપણે વસ્તુને અનંત અંતરે મૂકીએ છીએ, જેને આપણે એ બી તરીકે દર્શાવ્યું છે, તો એ સમાંતર જતા કિરણો ભેગા થઈને આપણને એનું જે પ્રતિબિંબ છે એ પ્રતિબિંબ આ બહિર્ગોળ અરીસાની પાછળની બાજુએ મુખ્ય કેન્દ્ર એફ પર મળે છે। હવે અહીં જે પ્રતિબિંબ મળે છે એ પ્રતિબિંબ આભાસી અને ચત્તું છે, એટલે કે વસ્તુ જેવું જ ચત્તું છે પરંતુ એને પડદા ઉપર ઝીલી શકાતું નથી, એટલે કે એ આભાસી છે। એનું જે પરિમાણ છે એ પરિમાણ
અત્યંત નાનું એક ટપકા જેવું બિંદુવત કહી શકીએ એવું પ્રતિબિંબ પ્રાપ્ત થાય છે। વિદ્યાર્થી મિત્રો, અહીં આકૃતિમાં આ પણ બહિર્ગોળ અરીસો છે જેની બહારની સપાટી પરાવર્તક સપાટી છે। જો આપણે વસ્તુને ધ્રુવપી અને અનંત અંતર એ બેની વચ્ચે, માનો કે આપણે એ અહીં મૂકી છે, વસ્તુને એ બી તરીકે દર્શાવી છે, તો ધ્રુવપી અને અનંત અંતરની વચ્ચે જો આ વસ્તુને મૂકવામાં આવે તો એનું પ્રતિબિંબ અરીસાની પાછળ ધ્રુવપી અને મુખ્ય કેન્દ્ર એફ જે છે એની વચ્ચે મળે છે, જેને અહીં એ ડેશ બી ડેશ તરીકે દર્શાવવામાં આવ્યું છે। મિત્રો, અહીં પણ બહિર્ગોળ અરીસાની મદદથી જે મળતું પ્રતિબિંબ છે એ પ્રતિબિંબ આભાસી છે અને ચકતું છે, અને એનું જે પરિમાણ છે એ મુખ્ય જે વસ્તુ છે એના કરતાં થોડું નાનું પ્રતિબિંબ જોવા મળે છે। વિદ્યાર્થી મિત્રો, હવે આપણે જોઈશું બહિર્ગોળ અરીસાના ઉપયોગો। તો બહિર્ગોળ જે અરીસો છે એનો ઉપયોગ સામાન્ય રીતે વાહનોમાં સાઇડ મિરર એટલે કે રિયર વ્યૂ મિરર તરીકે થાય છે। મિત્રો, એના કારણે એ જે વાહન ચલાવનાર ડ્રાઈવર છે એ એની પાછળ આવતા ટ્રાફિકને જોઈ શકે છે અને સુરક્ષિત રીતે પોતાનું વાહન ચલાવી શકે છે। એટલા માટે કે આ જે મિરર છે, આ બહિર્ગોળ અરીસો જે છે એ પાછળનો ઘણો ભાગ એમાં આવરી લે છે, એટલે કે પાછળ આવતા, એની વાહનની પાછળ આવતા નજીકના જ નહીં પરંતુ ઘણા બધા વિસ્તારને એ એમાં આવરવાને કારણે દૂરની વસ્તુ પણ એમાં આજુબાજુનું પણ સ્પષ્ટ જોઈ શકાય છે અને પોતે સુરક્ષિત રીતે અકસ્માતને નિવારી શકે છે। એવી જ રીતે મિત્રો, બહિર્ગોળ અરીસાઓને વેપારી કે દુકાનદાર પોતાની દુકાનમાં સલામતી માટે રાખે છે, તેના વડે ગ્રાહક પર નજર રાખી શકે છે અને ચોરી થતી અટકાવી શકે છે। અને મિત્રો, એને આપણે શાળાઓમાં પણ ઉપયોગ કરીએ છીએ અને તમે જાણો છો કે સીસીટીવી કેમેરા જે છે એની અંદર પણ આપણે આવા પ્રકારના બહિર્ગોળ અરીસાને વાપરીએ છીએ। વિદ્યાર્થી મિત્રો, ગોલીય અરીસા વડે થતું પરાવર્તન માટેના જે કેટલાક સૂત્રો છે એ સૂત્રો સમજવા માટે કાર્તેઝિયન જે સંજ્ઞા પ્રણાલી છે એ સમજવી ખૂબ જ અગત્યની છે। વિદ્યાર્થી મિત્રો, અહીં આપણને એક અરીસો જે એમએન તરીકે દર્શાવ્યો છે એમાં ધ્રુવ પી જે છે એને ઉગમ બિંદુ તરીકે લેવામાં આવે છે। એ અરીસાના જે મુખ્ય અક્ષ છે જે પી અને સીમાંથી પસાર થાય છે એને એક્સ અક્ષ એટલે કે એક્સ એક્સટેસ તરીકે ગણવામાં આવે છે, અને ધ્રુવ પી આગળ જે લંબ છે એને વાય અક્ષ તરીકે લેવામાં આવે છે। વિદ્યાર્થી મિત્રો, એની જે સંજ્ઞા પ્રણાલી છે તે આ મુજબ છે કે વસ્તુ હંમેશા અરીસાની ડાબી બાજુએ રાખવામાં આવે છે। વસ્તુને હંમેશા અરીસાની ડાબી બાજુ રાખવામાં આવે છે એટલે કે વસ્તુ પરથી આવતો પ્રકાશ અરીસા પર ડાબી બાજુથી જ આપાત થાય છે। ત્યાર પછી મિત્રો આવે છે કે બધા જ અંતરો અરીસાના ધ્રુવ પીથી મુખ્ય અક્ષને સમાંતર માપવામાં આવે છે। ત્રીજું છે કે ઉગમ બિંદુ છે એટલે કે જેને આપણે ધ્રુવ પી તરીકે લીધું છે થી જમણી બાજુ એક્સ અક્ષની દિશામાં આપેલા બધા જ અંતરો ધન લેવામાં આવે છે, અને આ ઉગમ બિંદુથી ડાબી તરફના જે અંતરો છે એને ઋણ લેવામાં આવે છે। એટલે કે મિત્રો, આ જે અંતર્ગોળ અરીસો છે એની આ બાજુ જો કોઈક વસ્તુ મૂકવામાં આવી હોય તો એ વસ્તુનું અંતર ભલે અહીં એ એક મીટર છે પરંતુ જ્યારે એને ગણતરીમાં લેવાનું હોય છે ત્યારે એને ઋણ એક તરીકે લેવામાં આવે છે। જો એ વસ્તુ આ તરફ હોય, જમણી તરફ હોય, તો એને ધન તરીકે ગણતરીમાં લેવાનું હોય છે। મુખ્ય અક્ષને લંબરૂપે એટલે કે આ જે મુખ્ય અક્ષ છે અહીં આપણે એક્સ એક્સડેસ જે છે એની ઉપરની તરફનું જે ઊંચાઈ છે એને ધન લેવામાં આવે છે। એટલે કે ઉદાહરણ તરીકે કોઈ વસ્તુ એ બી છે તો એ વસ્તુની ઊંચાઈ એક મીટર છે તો એને આપણે પ્લસ વન એટલે કે એક પણ એને ધન લેવામાં આવે છે ગણતરી માટે, અને એનું જો પ્રતિબિંબ જો મુખ્ય અક્ષની નીચે તરફ મળતું હોય જે અહીં એ ડેસ બી ડેસ છે તો એનું જે માપ છે એ જ્યારે ગણતરીમાં લઈએ છીએ ત્યારે એને ઋણ તરીકે લેવામાં આવે છે। વિદ્યાર્થી મિત્રો, અહીં આપણે આજે
અંતર્ગોળ અરીસા માટે પ્રતિબિંબનું સ્થાન અને બહિર્ગોળ અરીસા માટે પ્રતિબિંબનું સ્થાન અને એના પ્રકાર વિશે જોયેલું છે। વિદ્યાર્થી મિત્રો, એ જે વિડિયો છે એમાં જે આકૃતિઓ દર્શાવી છે એ તમે ફરીથી જોજો, તો જેથી કરીને આપણે એને વ્યવસ્થિત સમજી શકીએ છીએ। દરેક આકૃતિ અલગ પડે છે, અલગ રીતે એનો સમજવાનો પ્રયત્ન કરવાનો છે। મિત્રો, એના પછી જે સ્વાધ્યાય છે એ આ પ્રમાણે છે। પ્રશ્ન નંબર 1, અંતર્ગોળ અરીસા માટે પ્રતિબિંબનું સ્થાન અને પ્રકાર જણાવો। તો કયા અંતરો માટે? તો પહેલું છે અનંત અંતરે વસ્તુ હોય તો, બીજું છે એ વક્રતા કેન્દ્ર સી પર હોય તો, અને ત્રીજું છે જો એ વસ્તુ પી અને એફ ની વચ્ચે મૂકવામાં આવેલું હોય તો એનું સ્થાન અને પ્રકાર દર્શાવવાનો છે। પ્રશ્ન નંબર 2, કે બહિર્ગોળ અરીસાના ઉપયોગો જણાવો।